नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? तैयार थई गया बधा भणवा माटे? सरस। तो आपणे हवे भणीशुं धोरण 4નું આસપાસ। શું ભણવાનું છે? આસપાસ એટલે કે પર્યાવરણ, બરાબર? ચાલો લીથો ખોલો બધાએ, આજે નવો પાઠ આપણે લખવાનો છે લીથામાં। તો આગળના લેક્ચરમાં આપણે પાઠ બીજો કાનથી કાન એ આપણે સમજી ગયા, બરાબર ને? પ્રાણીઓના કાન ક્યાંક પ્રકારના હોય છે। જો પ્રાણીઓના કાન આપણે ચિત્રમાં મેં તમને બતાવેલા હતા ને કે એકબીજા પ્રાણીઓના કાન જો બદલી ગયેલા હોય તો પ્રાણી કેવા વિચિત્ર દેખાતા હતા, જો એવું હોય તો કેવા પ્રાણીઓ લાગત, કંઈક અલગ જ લાગત। અને પ્રાણીઓ બધા જ કલર વગરના હોત તો? અલગ અલગ રંગના પ્રાણીઓ છે ને, કે અલગ અલગ દેખાવ છે, એને બદલે બધા જ પ્રાણીઓ જો એક જ સફેદ રંગના હોત તો આપણે ઓળખી શકત નહીં ને? તો બધા પ્રાણીઓ એક સરખા જ લાગત। એટલે કે પ્રાણીઓમાં કેવી વિવિધતા રહેલી છે, એના રંગમાં, દેખાવમાં, એના શિંગડામાં, બોલવાની રીતમાં, એ બધું આપણે શીખી ગયા, બરાબર? ચાલો હવે આપણે ભણવાના છે એના પ્રશ્ન જવાબ। તો પ્રશ્ન પહેલો કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખવાનો છે। અહીંયા વિકલ્પો જે આપેલા છે એનો સાચો જવાબ છે એનો આપણે અ, બ, ક, કે, ડ એ ક્રમ અક્ષર ખાલી અહીંયા ખાનામાં લખવાનો છે। તો હવે જુઓ પ્રશ્ન પહેલો કે નીચેના પૈકી કયા પ્રાણીના કાન ખૂબ મોટા હોય છે? અહીંયા 4 નામ આપેલા છે, એમાંથી કયું પ્રાણી એવું છે એના કાન છે ખૂબ જ મોટા હોય છે? તો કે હરણ, હાથી, સસલું કે ભેંસ, કયું પ્રાણી એવું છે કે જેના કાન ખૂબ મોટા હોય છે? જવાબમાં શું આવશે? તો એમાં સાચો જવાબ શું આવશે? તો કે હાથી, બરાબર? હરણ, સસલું અને ભેંસ કરતાં હાથીના કાન કેવા હોય છે? મોટા। તો તમારે જવાબમાં શું લખવાનું અહીંયા ચોરસમાં? માત્ર બ એનો ક્રમ અક્ષર। આથી ક્યાં ક્રમ ઉપર છે લખેલું? તો કે બ ઉપર। તો આપણે અહીંયા જવાબમાં લખવાનું બ, બરાબર? જો આવી રીતે ચોરસમાં લખી નાખવાનું બ। જો હું બોલપેનથી લખું છું પણ તમારે શેનાથી લખવાનું છે? પેન્સિલથી, બરાબર ને? બોલપેનથી લખવાનું નથી। પછી પ્રશ્ન નંબર 2, નીચેના પૈકી કયા પ્રાણીના કાન બહાર દેખાતા નથી? અહીંયા 4 નામ આપેલા છે, એમાંથી કયું પ્રાણી એવું છે જેના કાન આપણે જોઈ શકતા નથી? તો ગાય, ગાયના કાન તો આપણે દેખાય છે ને, બકરી, કાગડો કે ઘેટું, તો આમાંથી એક જ પ્રાણી એવું છે, બરાબર ને? કયું? તો કે કાગડો। ઘેટાના કાન પણ જોઈ શકાય છે, બકરીના પણ જોઈ શકાય છે અને ગાયના પણ આપણને કાન દેખાય છે। જવાબમાં આવશે ક એટલે કે કાગડો। કાગડાના કાન કેવા હોય છે? ખાલી નાના એવા કાણા જે એના પીછામાં ઢંકાયેલા હોય છે એટલે આપણે જોઈ શકતા નથી, એમાં લખો જવાબમાં ક। પછી નંબર 3 કે કયા પ્રાણીના કાન માથાની ઉપર હોય છે? એવું કયું પ્રાણી છે જેના કાન માથાની ઉપર હોય છે? તો લખો, એમાં જુઓ જવાબમાં ગાય, બકરી, હાથી કે હરણ, કયા પ્રાણીના કાન છે એ માથાની ઉપર હોય છે? તો સાચો જવાબમાં શું આવશે? તો કે હરણ, બરાબર? સાચો જવાબ આવશે ડ કે હરણના કાન છે એ માથાની ઉપર હોય છે। તો આપણે એનો માત્ર ક્રમ અક્ષર જ લખવાનો છે, તો 3 નંબરમાં લખો જવાબમાં ડ। પછી નંબર 4 આવશે કે કયું પ્રાણી બચ્ચાને જન્મ આપે છે? ઘણા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે પણ આમાં 4 વિકલ્પ આપેલા છે એમાંથી આપણે શોધીને લખવાનું છે। તો મોર, સસલું, અજગર કે મગર, આમાંથી પ્રાણીઓ જો ઈંડા પણ મૂકે છે અને બચ્ચાને જન્મ પણ આપે છે, તો કયું પ્રાણી એવું છે જે બચ્ચાને જન્મ આપે છે એ જવાબ આપણે સાચો જોઈને લખવાનો છે। તો એમાં સાચો જવાબ આવશે સસલું, બરાબર ને? મોર ઈંડા મૂકે નહીં ને, ઈંડા કોના હોય? ઢેલના હોય ને? તો સેમ જવાબ આવશે મગર, અજગર આ બધાના ઈંડા હોય છે, તો સાચો જવાબ આવશે સસલું। તો એના જવાબમાં આપણે લખવાનો અહીંયા બ। પછી નંબર 5 કયું પ્રાણી ઈંડા મૂકે છે? અહીંયા 4 પ્રાણીના નામ આપેલા છે, એમાં ઈંડા કયું પ્રાણી મૂકે છે? તો કે ચકલી, કૂતરો, ઉંદર કે ખિસકોલી, આ બધા પ્રાણીઓના તો બચ્ચા હોય છે, તો એક શું બાકી છે? તો કે ચકલી। ચકલી શું મૂકે છે? ઈંડા મૂકે છે, બરાબર ને? તો એનો સાચો જવાબમાં લખો આપણે અ। તો એની સામે ખાનામાં બોક્સમાં લખવાનું અ। પછી નંબર 6 કે કયું પ્રાણી આપણું રાષ્ટ્રીય પ્રાણી છે? પાઠમાં મેં તમને કીધું હતું આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે, રાષ્ટ્રીય પક્ષી કયું છે, રાષ્ટ્રીય ફૂલ કોને કહેવાય, તો ખબર છે ને તમને બધાને?
हाँ तो શું છે રાષ્ટ્રીય પ્રાણી આપણું? સિંહ, ચિત્તો, વાઘ કે હાથી? તો કે વાઘ છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, બરાબર. ચાલો અહીંયા લખો જવાબમાં ક. શું લખવાનું જવાબમાં? લખો ક. પછી જોઈએ પ્રશ્ન નંબર 7 કે કયા પ્રાણીના શરીર પર વાળ હોય છે. અહીંયા પ્રાણીઓના નામ આપેલા છે, એમાંથી કયા પ્રાણીના શરીર ઉપર વાળ હોય છે? મોર. મોરને શું હોય વાળ? હોય તો કે પીછા હોય. હંસને? તો કે હંસને પણ પીછા હોય. બતકને? તો કે એના શરીર પર પણ પીછા હોય છે. તો કે ઉંદર. ઉંદરના શરીર ઉપર શું હોય છે? વાળ હોય છે, બરાબર. એના જવાબમાં લખવાનું ડ. નંબર 8 કયા પ્રાણીના શરીર ઉપર પીછા હોય છે? તો કબૂતર, સસલું, ખિસકોલી કે સાપ? તો કે સાપને પણ વાળ હોય, ખિસકોલીને વાળ હોય, સસલાને તો કે વાળ રૂવાટી હોય, બરાબર ને, વાળ એટલે કે. અને કબૂતર. કબૂતરને શું હોય છે? તો કે શરીર ઉપર પીછા હોય છે. એના જવાબમાં લખવાનો અ. તો અહીંયા ચોરસ બોક્સમાં લખો, જવાબ આવશે અ, બરાબર. જો વિકલ્પ પૂરા થઈ ગયા ને, હવે આગળ વિકલ્પ હવે નથી. હવે જુઓ પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનમાં ખાલી જગ્યા પૂરો. ચાલો શું કરવાનું છે? હવે ખાલી જગ્યા લખવાની છે, સાચો જવાબ હોઈએ. પહેલી ખાલી જગ્યા જુઓ કે નંબર 1 જે પ્રાણીના કાન બહાર દેખાતા હોય તે પ્રાણી ખાલી જગ્યાને જન્મ આપે છે. તે પ્રાણી ઈંડા મૂકે છે કે બચ્ચાને જન્મ આપે છે? શું કરે? તો કે જે પ્રાણીના કાન બહાર દેખાતા હોય તે પ્રાણી બચ્ચાને જન્મ આપે છે. તો એમાં ખાલી લખવાનું આપણે બચ્ચા. શું લખવાનું? તે બચ્ચાને જન્મ આપે છે, બરાબર. પછી નંબર 2 કે જે પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી તે શું મૂકે છે, તે શું આપે છે? જે પ્રાણીના કાન આપણે બહાર જોઈ શકતા નથી તે પ્રાણી શું આપે છે? તો એમાં લખવાનું ઈંડા. તે પ્રાણીઓ ઈંડા આપે છે, બરાબર ને. નંબર 3 પર્ણ આકારના કાન ધરાવતું પ્રાણી કયું છે? કયું પ્રાણી એવું છે જેના કાન પર્ણ એટલે કે પાંદડા જેવો આકાર હોય છે, બરાબર ને? પાંદડા જેવા કાન છે કયા પ્રાણીના હોય છે? તો કે સસલાના, બરાબર. લખો પર્ણ આકારના કાન ધરાવતું પ્રાણી સસલું છે. પછી નંબર 4 ખાલી જગ્યા આપણું રાષ્ટ્રીય પક્ષી છે. જો અહીંયા ખાલી જગ્યા આપેલી છે, તમને વ્યવસ્થિત દેખાતી ન હોય તો પેન્સિલથી આવી રીતે તમારે ખાલી જગ્યામાં લીટી કરી નાખવાની છે, બરાબર ને. જો આવી રીતે સ્કેલ લઈ અને પેન્સિલથી આમ લીટી કરી નાખવાની એટલે વ્યવસ્થિત જવાબ દેખાય. આડાવડો જવાબ ન થઈ જાય એટલા માટે. નથી દેખાતી તો ખાલી જગ્યા ઉપર આવી પેન્સિલની લાઈન કરી દેવાની. હવે જુઓ પ્રશ્ન નંબર 4 કે આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? રાષ્ટ્રીય પક્ષી. મેં હમણાં જ કીધું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, તો રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો એમાં લખવાનું મોર. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. પછી હવે નંબર 5 ખાલી જગ્યા વડે આપણે સાંભળી શકીએ છીએ. આપણે સાંભળવું હોય તો શેના દ્વારા, શરીરના કયા અંગો દ્વારા આપણે સાંભળી શકીએ છીએ? તો કે કાન, બરાબર ને. એમાં સાચો જવાબ આવશે કાન. કાન વડે આપણે સાંભળી શકીએ છીએ. ખાલી જગ્યા નંબર 6 કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીના શરીર ઉપર ખાલી જગ્યા જોવા મળે છે. કાન બહાર દેખાતા હોય એવા પ્રાણીના શરીર ઉપર શું હોય છે? રૂવાટી એટલે કે વાળ હોય કે પીછા હોય છે? તો કે એવા પ્રાણીના શરીર ઉપર વાળ જોવા મળે છે. નંબર 7 જિરાફ, હરણ અને બકરીમાંથી કયા પ્રાણીના કાન માથાની બંને બાજુએ હોય છે? કયું પ્રાણી એવું છે આ ત્રણમાંથી કે જિરાફ, હરણ અને બકરી, એમાંથી કયા પ્રાણીના કાન માથાની બંને બાજુમાં આપેલા હોય છે? તો એમાં સાચો જવાબ આવશે બકરી, બરાબર ને. એમાં લખો બકરીના કાન છે એ માથાની બંને બાજુએ આપેલા હોય છે. અહીંયા આપણે ખાલી જગ્યા 7 હતી એ પૂરી થઈ ગઈ છે. હવે પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. નંબર 1 સાપ બચ્ચાને જન્મ આપે છે, આ વાક્ય કેવું છે? સાચું છે કે ખોટું? સાપ બચ્ચાને જન્મ આપે છે કે ઈંડા મૂકે છે?
तो के साप बच्चाने जन्म आपे छे ए वाक्य खोटू छे, बराबर। एटले अहीं चौरस बॉक्स में तमारी निशान करवानी, खोटानी। साप बच्चाने जन्म नहीं आपतो, सापना ईंडा होय छे, बराबर। चलो हवे अहीं आ पेज पूरु थई गयुं छे, हवे लीथामां जो बाजूना पेज उपर खरा खोटामां नंबर बे, કે ઈંડા મૂકનારા પ્રાણીઓના શરીર પર વાળ જોવા મળતા નથી। જે પ્રાણીઓ ઈંડા મૂકે છે એના શરીર ઉપર વાળ જોવા મળતા નથી। આ વાક્ય કેવું છે? તો કે સાચું છે, બરાબર ને। એ પ્રાણીના શરીર ઉપર શું હોય છે? પીછા હોય છે, એટલે કે વાળ જોવા મળતા નથી, એમાં સાચાની નિશાની કરવાની। પછી નંબર ત્રણ, કે સિંહ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે? સિંહ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે? તો કે ના, આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ। એટલે આ વાક્ય ખોટું છે। પછી નંબર ચાર, ગાયના કાન માથાની બંને બાજુએ હોય છે। ગાયના કાન છે એ પોતાના માથાની બંને બાજુમાં હોય છે, તો કે હા, બરાબર। આ વાક્ય કેવું છે? સાચું। પછી નંબર પાંચ, કે પક્ષીઓને કાનની જગ્યાએ કાણા હોય છે। આ વાક્ય કેવું છે? પક્ષીઓના કાન આપણે જોઈ શકાય છે બહાર, નહીં ને, એના કાનમાં કાનની જગ્યાએ શું હોય છે? નાના નાના કાણા, જે એના પીછાઓમાં ઢકાયેલા હોય છે, એટલે આપણે જોઈ શકતા નથી। તો આ વાક્ય સાચું છે, કે પક્ષીઓને કાનની જગ્યાએ કાણા હોય છે। પછી આવે નંબર છ, કે મગર ઈંડા મૂકે છે। મગર કે કેવું પ્રાણી છે જે ઈંડા મૂકે છે? તો કે હા, આ વાક્ય પણ સાચું છે, બરાબર। ચાલો વાક્ય ખરા ખોટા, વિકલ્પ અને ખાલી જગ્યા, આ ત્રણ વસ્તુ થઈ ગયું। હવે નંબર ચાર, પ્રશ્ન નંબર ચારમાં શું કરવાનું છે? તો કે બંધ બેસતા જોડકા રચો। ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમ અક્ષર લખવાનો છે। અહીંયા વિભાગ એ જોડકા આપેલા છે, એ જોડવાના નથી કે નામ નથી લખવાનું, ખાલી અહીંયા સાચા અ બ ક ડ ઉત્તરના ખાનામાં વિભાગ બમાંથી જે અક્રમ અક્ષર હોય એ આપણે અહીંયા લખવાનો છે। તો પહેલું જોઈએ કે પર્ણ આકારના કાન ધરાવતું પ્રાણી કયું છે? તો જવાબમાં આવશે ક, બરાબર ને। પર્ણ આકારના કાન કયા પ્રાણીના હોય છે? તો કે સસલાના। તો આપણે સસલું નથી લખવાનું, ખાલી જવાબમાં ક લખવાનો છે। પછી મોટા પંખા જેવા કાન કોના હોય છે? તો કે હાથીના। હાથીના કાન કેવા હોય છે? મોટા પંખા જેવા, એમાં જવાબ લખો અ। પેટે સરકીને ચાલે એવું પ્રાણી કયું છે? હાથી, ચકલી, સસલું, કૂતરો કે સાપ? કયું પ્રાણી છે પેટે સરકીને ચાલે છે, જેને પગ નથી હોતા? તો કે સાપ, એના જવાબમાં લખો ઈ। પછી પક્ષી નંબર ચાર ઉપર છે, કે પક્ષી આમાંથી પાંચ નામ આપેલા છે, એમાંથી પક્ષી કોને કહેવાય? હાથી, ચકલી, સસલું, કૂતરો કે સાપ? તો કે જવાબ આવશે બ, ચકલી છે એને પક્ષી કહેવાય છે, બરાબર ને। ચાલો વિકલ્પ, જોડકા, ખરા ખોટા બધું જ પૂરું થઈ ગયું। હવે આગળનો પ્રશ્ન જોઈએ, આપણે શું કરવાનું છે। પ્રશ્ન નંબર પાંચ, કે શું આ પ્રાણીઓ રમૂજી લાગે છે? કલાકારે પ્રાણીઓના માથા ઉપર કાન ખોટા દોર્યા છે, તો નીચે આપેલી જગ્યામાં પ્રાણીઓના સાચા કાન કયા પ્રાણી ઉપર છે તે જણાવો। ચિત્ર જુઓ અને ઉત્તર લખવાનો છે। લીથામાં જુઓ, ચિત્ર દેખાય છે? આ ચિત્ર કેવું રમૂજી લાગે છે ને, કે કલાકારે કેવું આ ચિત્ર દોરેલું છે? તો કે પ્રાણીઓના કાન છે ખોટા દોરી દીધા છે। હાથીના કાન શિયાળ ઉપર, ને શિયાળના કાન સસલા ઉપર, ને સસલાના કાન જીરાફ ઉપર, ને જીરાફના કાન ભેંસ ઉપર, બરાબર ને। આવી રીતે આડા અવળા કાન દોરેલા છે। જો અહીંયા જીરાફ છે તો જીરાફને આવા મોટા કાન હોય નહીં ને, પછી અહીંયા છે હાથી, હાથીને આવા નાના નાના કાન હોય છે નહીં ને, હા। તો શું કર્યું છે? કે કાન બધા પ્રાણીઓના આડા અવળા કરી દીધા છે। તો આપણે અહીંયા જો ક્રમ આપેલા છે, અહીંયા પ્રાણીઓના નામ છે, અહીંયા પ્રાણી, અહીંયા કાન લખવાનું કે કયા પ્રાણી ઉપર છે, કે હાથી છે તો હાથીના કાન ક્યાં છે? જીરાફ ઉપર છે, બરાબર ને। એવી રીતના આપણે પહેલાં એક એક પ્રાણીઓનું નામ જોવાનું છે। તો પહેલાં જોઈએ કે આપણે સસલું જોઈએ, તો સસલું ક્યાં છે? અહીંયા, તો સસલાના કાન છે કયા પ્રાણી ઉપર છે એ આપણે એનું નામ અહીંયા લખવાનું છે। તો હવે જોઈએ કે સસલું, અહીંયા ચિત્રમાં જુઓ, અહીંયા સસલું છે, તો સસલાના કાન આમાંથી કયા પ્રાણી પાસે છે? તો કે સસલાના કાન કૂતરા પાસે છે, તો આપણે અહીંયા લખવાનું કૂતરો, બરાબર। સસલાના કાન ક્યાં છે? તો કે કૂતરા પાસે। પછી આવે ઉંદર, તો ઉંદરનું ચિત્ર જુઓ, અહીંયા ઉંદર છે,
हाँ तो उंदर ना कान क्या छे? तो के उंदर ना कान छे हाथी ना कान ऊपर। अब ना 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 कान हाथी ने होय नहीं ने एवा कान क्या ने होय छे? तो के उंदर ना कान क्या प्राणियों ना माथे छे? तो के हाथी ऊपर। पछी जोये के जिराफ, तो जिराफ ना कान छे आमाथी क्या प्राणी ऊपर छे? तो के जिराफ ना कान अहींया छे ससला पास। जिराफ ने कान केवा होय छे? आवा होय छे बराबर। तो जिराफ ना कान छे સસલું કે સસલા ઉપર બરાબર। પછી આવે કૂતરો, તો કૂતરા અહીંયા દોરેલો છે, તો કૂતરાના કાન ક્યાં પ્રાણી પાસે છે? તો કે ઉંદર પાસે બરાબર। લખો એમાં ઉંદર, જો અહીંયા આવા કાન છે ને ઉંદરને, એવા કાન કોના હોય છે? કૂતરાના। પછી આવે ભેંસ, તો ભેંસના કાન ક્યાં પ્રાણી ઉપર છે? તો કે હરણ ઉપર। જો હરણના કાન છે ને એવા કાન કોના હોય છે? તો કે ભેંસના હોય છે બરાબર ને। હવે એક નામ બાકી છે કે હરણ, તો હરણના કાન ક્યાં પ્રાણી પાસે છે? તો કે ભેંસ પાસે બરાબર ને। લખો હરણના કાન છે ભેંસ ઉપર દોરેલા છે। ચાલો થઈ ગયું બધાને અહીંયા સુધી કમ્પ્લીટ, બધા પ્રાણીઓના નામ વ્યવસ્થિત લખી લીધા, ચાલો લખાઈ ગયું અહીંયા સુધીનું, સરસ। તો હવે લીથામાં આગળનું પેજ જોઈએ। પ્રશ્ન નંબર 6 કે જુદા જુદા પ્રાણીઓને જુદા જુદા પ્રકારના કાન હોય છે, નીચે આપેલા પ્રાણીઓથી ક્યાં પ્રાણીના કાન તમે જોઈ શકો છો અને ક્યાં પ્રાણીના કાન તમે જોઈ શકતા નથી? નીચે આપેલા કોષ્ટકમાં લખો, જો અહીંયા પ્રાણીઓના નામ લખેલા છે, આમાં બધા પ્રાણીઓ ભેગા છે, કાન આપણે જોઈ શકીએ છીએ અને કાન જોઈ શકતા નથી, એવા બંને પ્રાણી ભેગા છે, તો આપણે એવા પ્રાણી અલગ કરવાના છે કે જે પ્રાણીના કાન આપણે જોઈ શકતા હોય એ પ્રાણીના નામ અહીંયા લખવાના છે, અને જે પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી એના નામ આપણે અહીંયા બોક્સમાં લખવાના છે। તો હરણ છે, તો હરણના કાન આપણે જોઈ શકીએ છીએ? તો કે હા, તો આપણે પહેલાં અહીંયા લખીશું હરણ। પછી દેડકો, તો દેડકાના કાન આપણને દેખાય છે નહીં, તો દેડકાના કાન આપણે નથી જોઈ શકતા, તો એમાં લખવાનું। પછી આવે માછલી, માછલીના કાન દેખાય છે આપણને, જોઈ શકતા નથી। પછી આવે કીડી, કીડીના કાન આપણને દેખાય છે, નથી દેખાતા બરાબર। જે પ્રાણીના કાન આપણે નથી જોઈ શકતા એ આપણે આ સાઈડ લખવાના છે। પછી કાગડો, કાગડાના કાન દેખાય છે, તો કે ના, તો એને પણ આમાં લખવાનું છે। પછી આવે ભૂંડ, ભૂંડડું આપણે જોઈએ છે ને, એના કાન આપણને દેખાય છે, તો કે હા આપણે એના કાન જોઈ શકીએ છીએ, તો આપણે આ સાઈડમાં લખવાનું। પછી જીરાફ, તો જીરાફના કાન પણ આપણે જોઈ શકાય, જીરાફના કાન આપણને દેખાય છે એટલે આપણે અહીંયા લખવાના જીરાફ। પછી આવે બિલાડી, તો કે બિલાડીના કાન આપણને દેખાય છે, તો કે હા બિલાડીના કાન આપણે જોઈ શકીએ છીએ બિલાડી। પછી કયું પ્રાણી છે? તો કે વાઘ, વાઘના કાન આપણને દેખાય છે, તો કે હા વાઘના કાન આપણે જોઈ શકીએ છીએ। પછી ચકલી, ચકલીના કાન દેખાય છે આપણને નહીં ને, એને શું હોય છે? કાનની જગ્યાએ નાના નાના કાણા હોય છે એટલે આપણે જોઈ શકતા નથી, એ પ્રાણીના નામ આપણે આ સાઈડમાં લખવાનું છે। પછી આવે ભેંસ, ભેંસના કાન આપણને દેખાય છે ને મોટા મોટા, હં તો એ આપણે આ સાઈડમાં લખવાનું। પછી સાપ, તો સાપના કાન આપણને દેખાતા નથી। પછી ગરોળી, તો ગરોળીના કાન આપણને દેખાય છે, તો કે ના, એને પણ આમાં લખવાનું। હવે બતક, બતકના કાન દેખાય છે, તો કે ના, લખો અહીંયા બતક બરાબર। પછી હવે હાથી, તો હાથીના કાન મોટા મોટા હોય ને આપણને દેખાય છે। પછી આવે વાંદરો, તો કે વાંદરાના કાન પણ આપણે જોઈ શકીએ છીએ। ચાલો આવી રીતે બધાને બે ખાનામાં વ્યવસ્થિત અલગ અલગ નામ લખવાના હતા, લખાઈ ગયા વ્યવસ્થિત। તો ક્યાં પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ? તો કે હરણ, ભૂંડ, જીરાફ, બિલાડી, વાઘ, ભેંસ, હાથી અને વાંદરો, આટલા પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ। પછી ક્યાં પ્રાણીઓના કાન આપણે જોઈ શકતા નથી? તો કે દેડકો, માછલી, કીડી, કાગડો, ચકલી, સાપ, ગરોળી અને બતક, આ પ્રાણીઓ એવા છે કે જેના કાન આપણે જોઈ શકતા નથી। એવું નથી કે એ પ્રાણીઓને કાન હોતા જ નથી, પણ શું છે કે એ પ્રાણીઓને કાન હોય છે પણ કાનની જગ્યાએ નાના નાના કાણા હોય છે,
જે એના પીછાઓથી ઢંકાયેલા હોય છે એટલે આપણને દેખાતા નથી. ચાલો થઈ ગયું અહીંયા સુધીનું. સરસ, તો આજે આપણે આટલું જ રાખીશું અહીંયા સુધી. આ આગળનો 7 નંબરનો પ્રશ્ન છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું, બરાબર? તો હવે આજનું હોમવર્ક જોઈ લઈએ. આજે મેં જે કંઈ આ પેજમાં કરાવેલું છે ને, પહેલા પેજમાં 1 થી 8 વિકલ્પ કેટલા છે? જો 1 થી 8 વિકલ્પ અને આ નંબર 2 શું આપેલું છે એમાં ખાલી જગ્યા 1 થી 7. પહેલો પાઠ મેં આજે જે કરાવેલો એનો પ્રશ્ન નંબર 1 અને 2 આખા તમારે હોમવર્કમાં લખવાના છે. ખાલી જગ્યા અને વિકલ્પ લખીને બધાએ પાકા કરી નાખવાના છે. સમજાઈ ગયું આજનું હોમવર્ક? થેન્ક યુ.